હમણાં એક બેને એના વરને ફોન કર્યો, હાલો ડાર્લિંગ, હું બગાસું ખાતી હતી ને તો ભમરો ગળી ગઈ. તેનો ઘરવાળો મારો માર ગાડી લઈને આવ્યો કે ભમરો ગળી ગઈ. આવીને સીધું ગાડી વાળા બેરી દવાખાને લઈ ગયા. ડોક્ટર સાહેબને કીધું, સાહેબ આ મારી ઘરવાળી ભમરો ગળી ગઈ. તો ડોક્ટર સાહેબ કે ટેન્શન લેવામાં જાઓ, 10 રૂપિયાની પાણીપુરી લેતા હો અને 1 થમ્સઅપની બોટલ લેતા હો. બોલો તો ગયો, 10ની પાણીપુરી લાવ્યો, થમ્સઅપની બોટલ લાવ્યો, પહેલાં થમ્સઅપ પીવરાવી ને પછી 2 પાણીપુરી ખવડાવી. ગયા જાઓ કાલ પાછા આવજો. બીજે દિવસે પાછા બોલાવ્યા, પાછી 2 પાણીપુરી ખવડાવી, થોડીક થમ્સઅપ પીવરાવી. ત્રીજે દિવસે પાછા બોલાવ્યા, પાછી 2 પાણીપુરી ખવડાવી, થોડીક થમ્સઅપ પીવરાવી. ચોથા દિવસે પાછા બોલાવ્યા, પાછા બોલાવ્યા ને પછી થોડીક થમ્સઅપ પીવરાવી. ખાલી ખાલી આમ થમ્સઅપ પીવરાવીને તો થોડીક વાર થઈ ને તે ભમરો બહાર આવ્યો કે પાણીપુરી ક્યાં છે? તો ડોક્ટર સાહેબે પકડી લીધો. જોકે હવે તો પાણીપુરી બંધ થઈ ગઈ. હા, હમણાં એક જણો રોતો હતો, બોલો. દીકરાનો જન્મ એના ઘરે થયો ને રોતો હતો. મેં કીધું, ભલામણા તારા ઘરે દીકરાનો જન્મ થયો ને રો છો, હુકામ. મન કે રોવું જ પડે ને ભલામણા, પણ મેં કીધું હુકામ રો છો. મન કે મેં આખી જિંદગી બધાને જબલા દીધા છે કે, અને મારો વારો આવ્યો ત્યાં જ જબલા બંધ થઈ ગયા છે. કીધું આ જબલા બંધ નથી થયા, પ્લાસ્ટિક ના થયા. કીધું હા, હમણાં મારો છોકરો મને પૂછતો હતો, મન કે પપ્પા સર્જિકલ સ્ટ્રાઇક એટલે શું? સર્જિકલ સ્ટ્રાઇક એટલે શું? મેં કીધું, બેટા હું નાવા જાઉં બાથરૂમમાં અને પાછળથી તારી મમ્મી મારો મોબાઈલ ચેક કરે ને, આને સર્જિકલ સ્ટ્રાઇક કહેવાય. પછી સમજી ગયો. એક છોકરો મારી પાસે, મને કે નવસાદ ભાઈ આ પતિ પત્ની એટલે શું? મેં કીધું, બાબા તું અવડાવો છો તારે. મને કે ના, અમારે જાણવું પડે હોય કે હવે અમારે પ્રોજેક્ટ આવે કે પતિ પત્ની ઉપર અમારે નિબંધ લખવાના હોય, તો તમે હાસ્ય કલાકાર છો તો મને કહો પતિ પત્ની એટલે શું? એટલે મેં તો આને પતિ પત્ની, પતિ પત્ની એટલે મેં કીધું આમ, જો સંસાર રત્ના 2 પૈડા છે. મને કે એ બધું મેં સાંભળ્યું છે કે તમે તમારી રીતે ક્યાંક દાખલો આપો. પણ મેં કીધું હવે મારે શું દાખલો દેવો તાત્કાલિક? એટલે મારા ખીચામાં બોલપેન હતી, એટલે મેં બોલપેન કાઢી. મેં જો બેટા આ ઉપરનું ખોખું છે ને એ પુરુષ છે, અને અંદર જે રિફિલ આવે ને એ સ્ત્રી છે. ઉપરનું ખોખું આવે ને એ પુરુષ છે, અંદરની રિફિલ આવે ને સ્ત્રી છે. બે સરખા હોય તો સંસાર સરખો ચાલે. તો છોકરો મન કે અમુક અમુક ખોખામાં તો 4-4 રિફિલ હોય કા? મેં કીધું, ભાઈ તું જાને ભાઈ હું કેમ મારા ધંધામાં પાટું મારી છોકી. સાહેબે સ્કૂલમાં એક છોકરાને પૂછ્યું, બોલ પાણીમાં રહેતા 3 જીવોના નામ બોલ. છોકરો કે સાહેબ ડેટકો. કે બીજો ડેટકાની મમ્મી, ત્રીજો ડેટકાન બાપા, હવે ચોથા નામ આપું સાહેબ? કે ના નથી દેવું. બેઠો રહી ગયા વગર માનતા નો લાગે એ કે હાજર જવાબી. બોલો સાહેબે સ્કૂલમાં છોકરાને પૂછ્યું, એ કે 3 ફળના નામ બોલ. છોકરો ઉભો થયો, એ કે સાહેબ લખો. એ કે લખવાનું હોય બોલવા માંડ. એ કે ના સાહેબ લખવું પડશે. એ કે લખવાનું હોય બોલવા માંડ ને. પણ સાહેબ પછી લખવું પડશે કેતા નહીં. પણ હવે લખવા નથી બોલવા માંડ ને, 3 ફળના નામ બોલ. છોકરો કે સાહેબ લખો હાંગરા. તો સાહેબ કે થાય ક્યાં? એ કે ખીચડે. તો સાહેબે પછી નોટ ને પેન લીધું, લખ્યું ફળ નંબર 1 હાંગરા, થાય ખીચડે. બીજું ફળ બોલ. એ કે સાહેબ પડા. સાહેબે લખ્યું પડા, થાય ક્યાં? બાવળીએ. ત્રીજા ફળનું નામ બોલ સાહેબ પીલુડી. એ કે થાય ક્યાં? એ 2ની વચ્ચે. સાહેબ રાજીનામું મૂકીને ઘરે આવી ગયા. આ ભામને ભણાવાય જ નહીં, ભૂકા કાઢ નાખ્યો છોકરો. હમણાં સાહેબ એક સ્કૂલમાં આવ્યો ને, છોકરા છૂટા દફતરના ઘા કર્યો, દસ્તરના ઘા કરે, દફતરના ઘા કરે, ધબ ધબાટીઓ. તો સાહેબ કે હું કરો છો? તો એક છોકરો ઉભો થઈને કે સાહેબ કાંઈ બોલતા નહીં, અમે વિધાનસભા રમીએ છીએ, અત્યારે ડિસ્ટર્બ ન કરતા. હમણાં એક છોકરો આમ સાયકલ લઈને નીકળ્યો બજારમાં, બરાબર આમ સાયકલ આમ ખૂણા ઉપર પાર્ક કરી, ત્યાં એનાથી એક પોલીસ વાળો નીકળ્યો, ગઈ અહીંયા સાયકલ મુકાય. અહીંથી હમણાં મોટા મોટા બધા નેતા નીકળવાના, તને ખબર છે? છોકરો કે એટલે જ મેં એક એક લોક મારીને મૂકી છો, મને ખબર છે. બોલો. હમણાં મારા ગામમાં એક કાંતિ છે અને એક નરિયો છે, બે દાડામાં ધોરણમાં 3 વર્ષથી ભણે છે. બોલો. તો હમણાં નરિયો છે ને એ કાંતિ અને ઘરે ગયો. એ કે કાંતિ હાલ આપણું આજ રિઝલ્ટ છે લઈ આવી. તો લો કાંતિ બેઠો બેઠો કે મને તબિયત બરાબર નથી ને હું નથી આવતો. એક કામ કર નરિયા, તું રિઝલ્ટ લેતો હોય અને તું રિઝલ્ટ લઈને ઘરે આવી ને, અને કદાચ મારા મમ્મી પપ્પા બેઠા હોય ને, તો જો હું 1 વિષયમાં ફેલ થયો હોય તો તારે કહેવાનું 1 વૈષ્ણવના જય શ્રી કૃષ્ણ. 2 વિષયમાં ફેલ થયો હોય તારે કહેવાનું 2 વૈષ્ણવના જય શ્રી કૃષ્ણ. 3 વિષયમાં ફેલ થયો હોય તારે કહેવાનું 3 વૈષ્ણવના જય શ્રી કૃષ્ણ. નરિયો કે વાંધો નહીં. નરિયો ગયો રિઝલ્ટ લેવા. રિઝલ્ટ લઈને આવ્યો, આવીને કે કાંતિયા બધા વૈષ્ણવોના જય શ્રી કૃષ્ણ. એટલે ચોથા વરમાં તારે દવામાં જ રહેવાનું છે. હમણાં હું મારો છોકરો બે સોફા ઉપર બેઠા હતા. જો આ તો ઘરની અંગત વાત છે, આ તો કહી દઉં તમને. હું મારો છોકરો બે સોફા ઉપર બેઠા હતા ને, એમાં મહેમાન આવ્યા. એટલે મહેમાન આવ્યા ને મારો છોકરો ઊભો ન થયો.
પછી મહેમાન વયા ગયા ને પછી મેં મારા છોકરાને ઘગલાઈ નાખ્યો. મેં કીધું ભલા માણા હું કાઠિયાવાડી, આપણે કાઠિયાવાડી માણસો અને આપણા ઘરે મહેમાન આવે ને તું ઊભો ન થયો ભલા માણા, તારે ઊભું થઈ જાવ. મેં કીધું કોઈ પણ મહેમાન આવે ઊભું થઈ જવાનું, એને કહેવાનું કાંઈ આવતા રહ્યો બેસી જાઓ. મને કે વાંધો નહીં, એના મગજમાં ઘરી ગયું મને કે હવે ભૂલ નહીં કરું. એમાં બે ત્રણ દિવસ છે ને પછી મારો છોકરો છે ને એ મારા ખોળામાં બેઠો હતો. હવે મારા ખોળામાં બેઠો હતો ને બરાબર બાજુમાંથી રેખાબેન આવ્યા, તો મારો છોકરો ઊભો થઈ ગયો કે આંટી આવતા રહ્યો. મેં કીધું તું કોકને માર ખબર આવી કીધું. હા છોકરા તો ભયંકર અઘરા છોકરા. બોલો હમણાં એક છોકરો છે ને મોડો આવ્યો ઘરે. બોલો મોડો આવ્યો ને ઘરે, તેને બાપાએ કીધું બેટા કેમ મોડો આવ્યો? તો છોકરો કે બાપા આવાજના ઠેકાણા ન હોય. તેના બાપાએ બે ઝાપટ મારીને તો શિયાળે જેવો કરી દીધો. અમુકને બેંકમાં સ્લીપ ભરતા ન આવડતી હોય અને વોટ્સઅપમાં સ્ટેટસ રાખે, કેવા સ્ટેટસ રાખે ખબર? ઘટે તો જિંદગી ઘટે, હુરા તારે ભણતર ઘટે. હા અમુક તો એટલા બધા અઘરા થઈ ગયા છે ને માણસો, ભૂકા કાઢના કેવા અઘરા થઈ ગયા છો. હમણાં મારું ગામ અમરેલી જિલ્લામાં લીલિયા તાલુકામાં ક્રાંકજ ગામ, અને મારા ગામમાં સિંહ બહુ. તો હમણાં એ નદીમાંથી સિંહ છે ને આમ ગામ બાજુ આવી ગયું. હવે બરાબર ગામમાં આવ્યો એટલે ગામ તો બધા બીવે ને, સિંહથી તો બધા બીવે, એટલે ગામમાં બધા માણસો ભેગા થઈ ગયા કે હવે સિંહને કાઢવો કેમ. એટલે પછી કોકે ફોરેસ્ટ ખાતાને ફોન કર્યો, ત્યાં મારો ભાઈબંધ ભાગો આવ્યો કે આગા જાઓ, હમણાં આવી ગયા 5 મિનિટમાં સિંહને ભગાડો આવી ગયા. એટલે બધા ગામવાળા આગા આવી ગયા, સિંહને કીધું હાલે જંગલમાં આવ્યો જા, તો ન ગયો. હાલે સિંહ તને કહું જંગલમાં આવ્યો જા, તોય ન ગયો. આવી રીતના 10 મિનિટ સુધી બાઘો બોલ્યો, સિંહ હલ્યો જ નહીં. પછી બાઘે કીધું તને કહું છું જંગલમાં આવ્યો છે ને, તો સિંહ આમ ત્રાળ પડીને આમ જે બેઠો થવા ગયો ને, તો બાઘો આમ દોડીને વંડી ઉપર ચડી ગયો. અને ગામવાળાને કે ભાગો આ સિંહ તો બેરો છે એ, કે આ ક્યાં આમ ભરે છે. બોલ આ ગામવાળાને પરસેવો વાળી દેવો મારો ભાઈ બનજો, ભૂકા કાઢી નાખેવો. હમણાં મારા ઘરે ઉંદર બહુ વધી ગયા, ઉંદર એટલે મારા ઘરે ઉંદર વધી ગયા ને, તો મેં કીધું પાંજરું લેતો હોઉં, તો હું અમરેલી પાંજરું લેવા ગયો. બોલો તો અવારના પોરમાં જે એક જણો દુકાને અગરબત્તી કરતો હતો ને ત્યાં હું પૂગી ગયો. મેં કીધું ભાઈ એક પાંજરું આપો ને, તો એ અગરબત્તીમાં તેનું ધ્યાન હતું. એટલે મેં કીધું ભાઈ જલ્દી પાંજરું આપો ને, મારે બસ પકડવી છે. મને કે ભાઈ એવડું મોટું નથી હો. એટલે મેં કીધું મારે ઉંદર જ પકડવા છે, પણ મારે ખુદને બસ પકડવી છે. મેં કીધું એટલે પછી એણે મને પાંજરું બતાવ્યું, એટલે મેં પાંજરું જોયું. પછી મેં કીધું હું ભાવવાનો? મને કે 110 રૂપિયા. મેં કીધું ભલામણ એટલા બધા થોડા હોય યાર, ક્યાંક વ્યાજબી રાખો. મને કે ચાલો બોણીમાં 100 રૂપિયા આપો લઈ જાઓ. પણ મેં કીધું ભલામણ હું કલાકાર છું, મેં કીધું હાસ્ય કલાકાર નવસાદ કોટડીયા છું. મને કે એમ કલાકાર છો તમે, ચાલો 90 રૂપિયા આપો લઈ જાઓ. પણ મેં કીધું તમારા જે મોટા ભાઈ છે ને એ મને ઓળખે છો, મેં કીધું મારા મિત્ર છે. મને કે તમારે લેવાનું છે ખાલી ખાલી મગજમારી કરવાની છે, ચાલો 80 રૂપિયા આપો લઈ જાઓ લઈ જાઓ. એટલે પછી મેં એને 80 રૂપિયા આપ્યા, પિંજરું લઈ લીધું. હાલ તો થયો ને પછી મને વિચાર આવ્યો, એટલે હું પાછો ગયો. મેં હે ભાઈ આમાંથી ઉંદર છટકી તો નહીં જાય ને? મને કે ઉંદર છટકી જાય ન છટકી જાય અમારે નહીં જોવાનું, અમારે તો ઘરાક નો છટકવું જોઈએ, ઘરાક નો છટકવું જોઈએ. બોલ આવા ગાળિયા કરવા વાળા માણસો છો. હમણાં હું ઓડી ગાડી લેવા ગયો. તો કેમ દાંત કાઢો, ઓડી ન લેવું ભલામણ? તો હું ઓડી ગાડી લેવા ગયો. બોલો તો અંદર ગયો ને, તો ઓલો ઓડી ગાડી વાળા મને ઓડી બતાવી. પછી મારે પેમેન્ટ કરવાનું હતું, મેં પેમેન્ટ કર્યું ને તો 5 રૂપિયા ઓછા પડ્યા. તો ઓલો કે 5 રૂપિયા પૂરા પૈસા હોય તો જ ગાડી આપીએ, ને કર ન આપી. એટલે પછી હું તો બહાર નીકળી ગયો. બહાર નીકળ્યો ને તો મને શ્રીદત્તભાઈ હામાં મળ્યા. એટલે મેં કીધું શ્રીદત્તભાઈ 5 રૂપિયા આપો ને ઓડી લેવી છે. તો શ્રીદત્તભાઈ છે ને 10 ની નોટ આપી. મને કે હાલે 2 લેતો. એટલે હવે જો શ્રીદત્તભાઈ ઓડી લઈને નીકળે તો સમજો આ 5 રૂપિયા વાળી છે. અને શ્રીદત્તભાઈની વાત આવી એટલે એક વાત કહી દઉં. હમણાં શ્રીદત્તભાઈ છે ને ટ્રેનમાં જતા, બોલો ટ્રેનમાં જતા હતા ને, એમાં હા મેં એક ચાઇનીઝ આવીને બેઠો. તો ચાઇનીઝ આવીને બેઠો ને તો ચાઇનીઝના હાથ ઉપર મચ્છર આવીને બેઠો. તો ચાઇનીઝ શું કર્યું, મચ્છરને લીધો અને આમ પકડી અને મોઢા મૂકીને ખાઈ ગયો. બોલો તો થોડીક વાર થઈને તો શ્રીદત્તભાઈના હાથ ઉપર મચ્છર બેઠો. એટલે પછી શ્રીદત્તભાઈ શું કર્યું, આમ જીવતો જ મચ્છર પકડી લીધો અને ઓલા ચાઇનીઝ ને હામું રાખીને કે ખરીદેગા ક્યાં. બોલો ચાઇનીઝ ને મચ્છર રહેશે એ અમારો પ્રોડ્યુસર છે. બોલો શ્રીદત્તભાઈ વ્યાસ. હા હમણાં એક જણાએ મને ભયંકર સવાલ કર્યો. બોલો મને બે દી તાવ રહ્યો સવાલ કર્યો. મને કે નવસાદભાઈ આ સાદી ટ્રેન અને બુલેટ ટ્રેનમાં તફાવત શું? મેં કીધું કબજિયાત ને ઝાડા જેટલો ફરક છે. સાદી ટ્રેન અને બુલેટ ટ્રેનમાં ફરક એટલો, કબજિયાત ને ઝાડા જેટલો. હા
ભૂકા કાઢી નાખ્યો. અને જો અમે એસી દબાવમાં ન જઈએ, અમે કલાકારો ફરીએ ને, અમારે જો ફરવાનું અમારે કોકના પૈસે જ હોય, પણ અમે એસીમાં ન જઈએ, એસીમાં મજા ન આવે. એસીમાં શું હોય, નાનકડી એવડી કેવી લાઇટ કરે અને આમ અંગ્રેજી મેગેઝીન કાઢે ને આમ વાંચી અને બંધ કરીને બ્રેડ બટર ખાઈને હોઈ જાય, પછી એને ગેસ થાય. નો ઈ બહાર જાય, નો આપણે બહાર જવાય, અને એવા હલવાઈ ને અંદર. અને જે ઓલા સ્લીપર ડબ્બામાં મજા આવે, હાદા ડબ્બામાં ભૂકા કાઢી નાખે એવી મજા આવે. એકાબીજા થેપલાના ઘા કરે ને, છૂંદાના ઘા કરે ને, ગુલફી ગાલી દે તમારા મોઢામાં, બોલો હારા મહિને. હા, માવા સોળીને ખવડાવે ને, એવી જલસો હોય. ખારી સિંગ આવે, ખારી સિંગના મુઠા ભરી ભરીને આપે ને, આવો જલસો હોય. એમાં હમણાં હું રાજકોટ જતો હતો ને, તો હું વળી એમાં ચડ્યો સ્લીપરમાં, તો એક ભાઈ મને ઓળખી ગયા, મને કે તમે હાસ્ય કલાકાર કે નહીં. મેં તો હાસ્ય કલાકાર. મને કે ચાલો જમી લ્યો. એટલે બહુ તાણ કરી, મેં વળી થોડુંક ખાધું એનામાંથી. પછી જેમાં પછી મને કે નવસાદભાઈ, તમે માનો કે ન માનો, હું જ્યારે કે સફર કરવા માટે નીકળું ને, ત્યારે મારી યારે એક જણાનું વધારે ખાવાનું લવ જ કે મને ખબર હોય કે કોક તમારી જેવો જરૂરિયાતમંદ માણસ મળી જાય. હવે હું જરૂરિયાતમંદ હતો. અમુક માણસને બોલતા ન આવડે, બોલો. બધું કરેલું હોય ને એની માથે પાણી ફેરવી નાખે, બોલો. હમણાં મારે મકાન લેવું હતું, ફ્લેટ લેવો હતો, તો અમે એક દલાલને લઈને બિલ્ડિંગમાં ફ્લેટ જોવા ગયા. ચોથા માળે ફ્લેટ જોયો, પછી અમે ફ્લેટ જોયો ને, તો મારી યાર એક વડીલ હતા માડી, તો એ માડી આમ બારી ખોલીને તો સામેથી આમ ધુવાડા નીકળતા હતા. એટલે માડીએ દલાલને પૂછ્યું, બેટા આ સામેથી ધુવાડા નીકળે શું છે? એટલે દલાલ કે એ છે ને શમશાન છે, તમારે આગુ જવું નહીં. મેં મકાન ન લીધું ને, દલાલ ને માર્યો, બોલો. બે ઝાપટ નાખીને તો દ નીકળી ગયો, લાલ થઈ ગયો. અમુક ને બોલતા ન આવડે, બોલો. પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંત, એતા અભ્યાસે ના મિલે તો બિના કૃપા ભગવંત. ભગવાનની કૃપા હોય ને તો તમે સારું બોલી શકો, બાકી અમુક અમુક ને બોલતા જ નથી આવડતું. બોલ. હમણાં મકાનની વાત આવી, ફ્લેટની, એટલે એક વાત કહી દો. અમદાવાદમાં એક જણો તરબૂચ લઈ આવ્યો, બોલો. તરબૂચ લઈ આવ્યો ને ઘરે આવીને આમ કઈ આમ ડગડી કાઢીને, તો અંદરથી જીન પ્રગટ્યો, હા 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 હા, મંગલો મેરે આકા. તો અમદાવાદી કે, એ જીનભાઈ, સેટેલાઇટ એરિયામાં એક બંગલો આપો. તો જીને એક ઝાપટ મારી, એ કે, તારો બાપ હું તરબૂચમાં રહું છું અને તારે સેટેલાઇટ એરિયામાં એક બંગલો જોતો છે. અમુક અમુક માણસો ભૂકા કાઢી નાખી એવા છો, જીન ને ધક્કા ખવડાવ એવા છે. અમદાવાદ અમદાવાદ છે, અમદાવાદ તમારો, અમદાવાદ ભયંકર અમદાવાદ. અમદાવાદની અંદર કાર્યક્રમ છે એટલે વાત કહી દઉં. અમદાવાદના બે બહેનો બેઠા બેઠા વાતું કરતા હતા, અને બે બહેનો બેઠા બેઠા એવી વાતું કરતા હતા, ઘર હકવું બહુ અઘરું છે, છોકરાને હાચવવાના, સ્કૂલે મોકલવાના ટાઈમે, ટ્યુશનમાં મોકલવાના, અને આપણે પતિને હાચવવાના, બધું કામ કરવાનું, કામવાળી ન આવે તેથી ઘરનું કામ કરવાનું, ઘર હાચવવું બહુ અઘરું છે. આવી બે બહેનો વાતું કરતા હતા, અને બરાબર ત્યાંથી ગામડાના બેન નીકળ્યા, અને એણે એ બે અમદાવાદી બેનને કીધું, બેન તમારા ઘરની અંદર કોઈ દી બાજરો ખૂટે? એટલે ઓલી અમદાવાદ વાળી બેને કીધું, ના બાજરો ન ખૂટે. અમે કે 5 કિલો બાજરો મંગાવીએ ને, તો અમારો ધણી 10 કિલો બાજરો લઈને આવે. અને ત્યારે ગામડાની બેને કીધું કે એને ઘર હાક્યું ન કહેવાય, ઘર હાક્યું અમે ઘર હાકીએ ને એને ઘર હાક્યું કહેવાય. કેવી રીતના? અને ત્યારે બેને કીધું કે અમે અમારા ધણીને 5 કિલો બાજરો લેવા મોકલીએ ને ગામડામાં, અને 5 કિલો બાજરો ન લાવે પણ 5 મહેમાનને લઈને આવે, અને મહેમાનના અમે ભાણા હાચવીએ છીએ ને એને ઘર હાચવા કહેવાય, બાકી ઘર હાચવા ન કહેવાય. આને ઘર હાચવું કહેવાય સાહેબ. હા, હમણાં એક જણો ભીંડો લેવા ગયો, બોલો. ભીંડો લેવા ગયો ને, તો ઓલો શાકભાજી વાળો ભીંડા ઉપર પાણી છાંટતો, 1/2 કલાક સુધી પાણી છાંટ્યું. પછી ઓલો કહેવાય, તારો ભીંડો ભાનમાં આવ્યો તો 250 ગ્રામ આપી દે ને ભાઈ. 250 ગ્રામ ભીંડો લઈને ઘરે વયો ગયો. થોડીક વાર થઈને ત્યાં રીંગણા વાળો નીકળ્યો ને, તો એક દાદા કે, રીંગણાનો શું ભાવ છે? ઓલો કે, 20 ના 500. તો ભાભા આમ જોઈને કે, કૂણા હોય તો લેવાતા, કૂણા નથી, રીંગણા પાછા મૂકી દીધા. રીંગણા વાળો વયો ગયો. થોડીક વાર થઈ, ભાભો ઘરે આવ્યો, એનો જ રીંગણા વાળો બપોર પછી ભાભાની સોસાયટી વેચવાયો, બોલો. દાદાની સોસાયટી, દાદા બહાર બેઠા બેઠા છાપું વાંચતા હતા ને, ઓલા રીંગણા વાળાને કે, રીંગણાનો શું ભાવ છે? તો રીંગણા વાળો કે, દાદા 20 ના 500. તો દાદા ઉભા થઈને કે, આ તો લંઘાઈ ગયા છે. ઓલો શાકભાજી વાળો કે, લંઘાઈ ને પછી જ કૂણા થાય કે, ભાભા તું હજી લંઘાણો નથી કે. ડોશી જીવે છે ને એટલે, ડોશી મરે પછી તું લંઘાઈ કે, બોલો. હા, અમુક અમુક જો વાત નીકળે એટલે કહી દો. જો લીલું હોય તો આદુ, હુકાય તો હુઈટ, લીલી હોય તો દ્રાક્ષ, હુકાય તો કિસમિસ,
કપડું જૂનું થાય ને તો આપણે એને ગાભો કહીએ, માણસ જૂનો થાય તેને ભાભો કહેવાય. પણ કપડું છે ને જૂનું થાય ને એમ કલર મૂકી દે, અમુક અમુક ભાભા જેમ જૂના થાય ને એમ કલર પકડતા જાય. બોલો, આપણે એમ કહીએ ને મંદિરે બંદિરે જાઓ, મંદિરે બંદિરે. મને ક્યાં દેખાય, મને તો મોતિયો છે, હા ભગવાન દેખાતા નથી. અને પછી સોસાયટીના બાકડે બેઠો હોય અને કોઈક લાલ લુગડા વાળું નીકળે ને તરત નેચું કરે, કોના ઘરના નીકળ્યા, હા આ તો રમલાના ઘરના લાગે, હમણાં જામી ગયા. તને તો દેખાતું નતું ને તારી જાતને ભાવલો. હમણાં એક જગ્યાએ તો અમારો પ્રોગ્રામ, એક જગ્યાએ પ્રોગ્રામની અંદર બટેટા વડાનો પ્રોગ્રામ, બોલો. તો હું તો અહીંથી બોલીને સીધો ઉતરો એટલે ઓલા ભાઈ બટેટા વડાની ડીશ લઈને આવ્યા ને, તો મારી બાજુનો એક ભાઈ હતા, તો એણે સીધું બટેટું વડું લઈને મોઢામાં મૂક્યું. એટલે મોઢામાં મૂક્યું ને મેં એને સામું જોયું ને તો આંખમાંથી આહુડા નીકળી ગયા. મેં કીધું ભલામણા કેમ આહુડા નીકળી ગયા, ગરમ લાગ્યું? મને કે નારે ના, એ કે મને છે ને મારા બાપા યાદ આવી ગયા, એ કે મારા બાપાને બટેટા વડા બહુ ભાવતા હતા. તો મેં આમ કહીને આમ મેં બટેટું વડું લઈને મેં મોઢામાં મૂક્યું, તો મને લાગ્યું તીખું ને તો આંખમાંથી પાણી આવ્યા. તો મને કે કા ભાઈ તમને કેમ પાણી આવ્યા? મેં કીધું મને તારા બાપા યાદ આવ્યા. મને કે તમને મારા બાપા કેમ યાદ આવ્યા? મેં તો એટલે યાદ આવ્યા કે આવા કોડાને મૂકતા ગયા એટલે. મને કે કેમ કોડો કયો છે? મેં કીધું કોડા બોલ ને તીખું છે એમ. આ તારા બાપ મને તીખું લાગ્યું એટલે મારે કેવું પડ્યું આમ, બોલો. અમુક અમુક તો ભૂકા કાઢ ને. હમણાં એક જણો હોટલમાં ગયો, હોટલમાં જઈને કે એની એક કટિંગ ચા લાવ, પંખો કર, પેપર લાવ, પાણી લાવ, બહાર સાયકલ પડી ધ્યાન રાખજે. હવે આને 7 રૂપિયા હોટલ ખરીદી લીધી હોય એમ ઓર્ડર મારતો, બોલો. લે અમુક અમુક માણસો એવા હોય ને, બોલો, ભૂકા કાઢી નાખ્યા હોય. હા હોટલની વાત એટલે વાત કહી દો. હમણાં હું આમ 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 બરાબર આમ કાઠિયાવાડમાંથી આવતો હતો ને, તો ગાડી ડ્રાઈવ કરીને આવતો હતો એકલો. હવે ગાડી ડ્રાઈવ કરીને આવતો હતો ને, તો મેં એક હોટલમાં ગાડી ઊભી રાખી, ઊભી રાખીને મેં તો ચા પાણી નાસ્તો કરી લઉં. તો હું જેવો ટેબલે જઈને બેઠો ને, ત્યાં તો કાઉન્ટરેથી ભાઈ ઊભા થયા, હોટલના માલિક હોય મેનેજર હોય ખબર નહીં, આવીને આવ્યા. આવીને સીધી ચાની કેટલી મૂકીને થેપલા મૂક્યા ને, મને કે ભાઈ આરામથી ખાઓ. મેં કીધું મને ઓળખતા છે, મેં તો થેપલા ખાધા ને ચા પીધીને બરાબર ખાધા પીધા પછી હું કાઉન્ટરે ગયો. મેં તો કેટલા પૈસા દેવાના? મને કે ભલામણા હું યાર વાતું કરો, ડ્રાઈવરના પૈસા થોડા હોય. બોલો, મને ડ્રાઈવર સમજતો, બોલો. અને હોટલની વાત એટલે વાત કહી દઉં, હું આફ્રિકા ગયો ને, આફ્રિકામાં હું કાળા માણસો રેજ ભાઈ, તમને અંધારામાં દાંત કાઢે ખબર પડે આ ભાઈ ઉભો જ નકર ભટકાય, બોલો. આવા કાળાઓ એમાં બરાબર હું આફ્રિકા ગયો ને, તો હોટલમાં ઉતરેલો તો હવાના પોરમાં કાળીઓ ડોરબેલ દબાવે, એટલે હું આમ દરવાજો ખોલું ને એટલે કાળીઓ કે ઝામ્બો બમ દિયા. મેં કીધું નવસાદ કોટડિયા કયો છે? બીજા દિવસે પાછો આવે, પાછો બેલ દબાવે, એટલે હું દરવાજો ખોલું ને મને કે ઝામ્બો બમ દિયા. મેં કીધું નવસાદ કોટડિયા. હવે આપણને ખબર ન હોય એનો કોણ હોય. ત્રીજે દિવસે પાછો બેલ દબાયો, એટલે મેં પાછો આમ દોર ખોલ્યો ને, મને કે ઝામ્બો બમ દિયા. મેં કીધું નવસાદ કોટડિયા. આવું 4-5 દી છું ને, પછી એક ગુજરાતી ભાઈ હતા, મને કે ભાઈ એ ઝામ્બો બમ દિયા તારું નામ નથી પૂછતા, કે પોર્ટુગીઝ ભાષામાં એમ થાય ગુડ મોર્નિંગ, ઝામ્બો બમ દિયા એટલે ગુડ મોર્નિંગ થાય, એ એમ કે છે શુભ સવાર, ગુડ મોર્નિંગ. મેં કીધું હવે વાંધો નહીં, હું શીખી ગયો. 5મા દિવસે સવારે જેવો કાળીએ ડોર બેલ દબાવ્યો ને, મેં દરવાજો ખોલીને મેં શરૂઆત કરી, મેં તો ઝામ્બો બમ દિયા. મને કે નવસાત કોટડિયા, ઊંધું થઈ ગયું, બોલો ઊંધું. ઈ આપણી ભાષા શીખી ગયા, બોલો. હમણાં એક ભાઈ અહીંયા આટા મારતો હતા ને, એટલે ભાઈ ને મેં પૂછ્યું, મેં તો એનઆરઆઈ લાગો છો? મને કે નારે ના વટવાનો છું. પણ મેં કીધું એનઆરઆઈ એટલે એમ નહીં, મેં કીધું એનઆરઆઈ એટલે નવરા રખડતા ઇન્ડિયન લાગો છો. એનઆરઆઈ નો મતલબ ઈ થાય, મેં કીધું એટલો બધો થી હરખાઈ ગયો. તો બોલો, મને કે નારે ના વટવાનો છું. મેં કીધું એમ નહીં, નવરા રખડતા ઇન્ડિયન થાય ભાઈ, કીધું એનઆરઆઈ એટલે. હમણાં અમારા સુરતમાં 4-5 જણાએ નક્કી કર્યું, 4-5 જણાવે કે આપણે કાંઈ કામ કરવાનું નહીં, હાવ નિરંતર આળસ કરવાની, કાંઈ નહીં. 5 જણાએ નક્કી કર્યું, 5-5 જણા પાદરમાં હૂતા હતા, કાંઈ કરવાનું જ નહીં. 6 મહિના છે ને તો એક જણો ઝાડ ઉપર હૂતો હતો. તો આ ચારે ઊભા થઈને કે ભાઈ ભલામણ તને કીધું તું ને આપણે કાંઈ નહીં કરવાનું, તો તું ઝાડ ઉપર હું કામ ચડ્યો? તો ઓલો કે ભલામણ હું ક્યાં ઝાડ ઉપર ચડ્યો છું, કે હું જ્યાં હૂતો હતો ને એ બી ઉપર હૂતો હતો, હેઠેથી ઝાડ ઉગ્યોમાં હું શું કરું એ કે, બોલો. એટલા બધા આળહુડા માણસો, અમુક અમુક એટલા બધા આળહુડા હોય ભાઈ. અમારા સુરતમાં આળસ મંડળની સ્થાપના થઈ, બોલો. આળસ મંડળ, લુંબે ઝુંબે, પ્રમુખ ને ઉપપ્રમુખ ને સેક્રેટરી ને ચેરમેન ને બધો લુંબે ઝુંબે 60 સભ્યો. અને બરાબર એમ કે બધા સભ્યો બરાબર આમ ચોકમાં ઉભા હતા ને, અને આમથી આળસ મંડળના પ્રમુખ આવે, ફોર વ્હીલર બાણાટી મારતા હો, તો બધા મેમ્બરો હાથ ઊંચો કર્યો, તો પ્રમુખે ગાડી ઊભી ન રાખી, જવા દીધી.
પછી આ બધા મેમ્બરો ભેગા થઈ અને પ્રમુખના ઘરે ગયા અને ઘરે જઈને કીધું, ભલામણા, અમે 15-20 જણા સભ્યો બધા ઉભા હતા આરસ મંડળના, અમે તમને જોયા, તમે ગાડી લઈને નીકળ્યા, તમારું ધ્યાન હતું, અમે હાથે ઊંચો કર્યો પણ તમે ગાડી ઊભી ન રાખી. એટલે આરસ મંડળના પ્રમુખ કે, ત્યારે છે ને મારો પગ લીવર ઉપર હતો અને મને બ્રેક મારવાની આળસ થઈ. આરસ મંડળના પ્રમુખ બોલો, ભૂકા કાઢી નાખે. હમણાં 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 એક આળહું બેઠો હતો, આળહું બેઠો હતો ને, એટલે ત્યાંથી એક પોલીસની ગાડી નીકળી ગઈ. અહીંથી એક ચોરને ભાગતા જોયો તે, એટલે ઓલો આળસુ બેઠો બેઠો કે, સાહેબ અહીંથી સીધા જાઓ ને, એટલે ત્યાં છે ને આમ એક રસ્તો પડે છે, એ રસ્તામાં છે ને આગળ જાઓ ને એટલે ચાર ગલી આવે, પહેલી ગલી નહીં, બીજી ગલી નહીં, ત્રીજી ગલી નહીં, ચોથી ગલીમાં વળી જાઓ ને એટલે ત્યાં ચાર સોસાયટી આવે, પહેલી સોસાયટી નહીં, બીજી સોસાયટી નહીં, ત્રીજી સોસાયટી નહીં, ચોથી સોસાયટીમાં અંદર જાઓ ને એટલે ત્યાં ચાર બિલ્ડિંગ આવે, પહેલી બિલ્ડિંગ નહીં, બીજી બિલ્ડિંગ નહીં, ત્રીજી બિલ્ડિંગ નહીં, ચોથી બિલ્ડિંગમાં જાઓ ને એટલે ત્યાં ચાર માળ આવે, પહેલો માળ નહીં, બીજો માળ નહીં, ત્રીજો માળ નહીં, ચોથા માળે જાઓ ને એટલે ત્યાં ચાર ફ્લેટ આવે, પહેલો ફ્લેટ નહીં, બીજો ફ્લેટ નહીં, ત્રીજો ફ્લેટ નહીં, ચોથો ફ્લેટ જાઓ ને એટલે ત્યાં ચાર દરવાજા હોય, પેલો દરવાજો નહીં, બીજો દરવાજો નહીં, ત્રીજો દરવાજો નહીં, ચોથો દરવાજો ખોલો ને એટલે અંદર ચાર રૂમ હોય, પેલો રૂમ નહીં, બીજો રૂમ નહીં, ત્રીજો રૂમ નહીં, ચોથા રૂમમાં અંદર જાઓ ને એટલે ત્યાં ચાર કબાટ હોય, પેલો કબાટ નહીં, બીજો કબાટ નહીં, ત્રીજો કબાટ નહીં, ચોથો કબાટ ખોલો ને એમાં ચાર ખાના હોય, પેલો ખાનું નહીં, બીજું ખાનું નહીં, ત્રીજું ખાનું નહીં, ચોથા ખાનામાં મારી માનો ફોટો પડ્યો છે, એની માથે હાથ મૂકીને કહું છું, મેં ચોરને નથી જોયો. બોલો, પોલીસ બેભાન થઈ ગયો, બોલો એટલું બધું કામ લાંબુ કરશો, અમુક અમુક માણસો એટલા બધા આગ્રહ હોય. બોલો, હમણાં હું સુરતમાં બેઠો હતો ને, મારા ઘર પાસે એક જમાદાર નીકળ્યા સાયકલ લઈને, તો મને કે હાલ નવસાદ ચા પીઓ, હું તો એની વાંહે બેસી ગયો સાયકલમાં, તો અમે ચા પીવા ગયા ને, તો પછી ચા પીતા હતા ને ત્યાં પોલીસ સ્ટેશન ફોન આવ્યો, તો મને કે હાલ જરાક હું પોલીસ સ્ટેશન જતો, મેં હાલો હું નવરો થાય આવું, તો હું તો જમાદારની યારે પોલીસ સ્ટેશન ગયો, તો હું બહાર બાકડે બેઠો હતો ને જમાદાર અંદર ગયા, હવે એ અંદર ગયા ને હું બહાર બાકડે બેઠો હતો ને ત્યાં મોટા સાહેબ આવ્યા, આવીને મારે આમ જોઈને મને કે શેમાં આવ્યો, મેં કીધું સાયકલમાં, બે ઝાપટ ઠોક્યો, મને કે હાલો સાયકલ ચોરો છો, મેં કીધું સાહેબ ચોરતો નથી, જમાદારની આરે આવ્યો જ કીધું, તમે જરાક પૂછો તો ખરા, સીધા ક્યાં મેં તો ધબધબાટી બોલાવો, અમુક તો પૂછતા જ નથી, સીધા વળગાડી જ દે, બોલો લ્યો, પછી તો શા મંગાવી મને પાછી પીવરાવી. હમણાં રાતે 1:30 વાગે એક જણાએ હો નંબર ઉપર ફોન કર્યો, હાલા સાહેબ ફરિયાદ લખી લ્યો, સાહેબ કે પણ 1:30 વાગે નહીં લખી લ્યો સાહેબ ફરિયાદ, સાહેબ કે હું ફરિયાદ છે બોલ, એ કે સાહેબ મારી ગાડીનું હેન્ડલ કોક કાઢી ગયો, પેટ્રોલની ટાંકી કોક કાઢી ગયું, બધું કાઢી ગયું, ફરિયાદ લખી લ્યો, સાહેબ કે ત્યાં ઉભો ને 10 મિનિટમાં ગાડી આવશે, એડ્રેસ બોલ, હજી આને ફોન મૂક્યો ને પાછો 5 મિનિટ પછી પાછો ફોન કર્યો, હાલો સાહેબ હવે ધક્કો ન ખાતા, ભૂલમાં હું વાયેલી સીટમાં બેસી ગયો હતો. બોલો, આવા માણસો છો. હમણાં એક ટ્રકની વાહે લખ્યું, ટ્રકની વાહે, કે નહીં પિયા હોગા તો આગે બાર મેં મિલેંગે, ઓર પિયા હોગા તો ફિર હરિદ્વાર મેં મિલેંગે. હમણાં બે દારૂડિયા તો ધોમ થઈને નીકળ્યા, તે ધોમ થઈને બોલો, અરે સાયકલ હાથમાં બેટરી, પછી એક દારૂડિયા બીજા દારૂડિયા કે આમ જોઈ, આ બેટરીના શેડે શેડે તું ઉપર આકાશમાં વયો જા, તો બીજો કે વયો તો જાઓ પણ નહીં તું વચ્ચે બેટરી બંધ કરી દે તો હું તો ભફાક દારાનો પડું ને. બે દારૂડિયા બરાબર આમ હાલ્યા જતા હતા ને, પછી એક દારૂડિયા કીધું, ગઈ સાયકલમાં હવા નથી, ઘરે કેમ જવું, તો કે હાલ હવા પુરાવતો જઈ, તો પંચરવાળાની દુકાન જઈને ખખડાયું, ગઈ હવા પૂરી છે, ઓલો પંચરવાળો કે ભાઈ લાઈટ નથી, પમ્પ પાપો હશે પૂરી લેવું, તો ઓલા એ વળી આમ શટર ઊંચું કર્યું અને કીધું, જો હા મેં ખૂણામાં પંપ પીરો લઈ લ્યો, તો બે દારૂડિયા અંદર ગયા, પંપ લઈને બહાર આવ્યા, આવીને હવા ભરવાનું ચાલુ કર્યું, 20 પંપ માર્યા, ત્યાં તો ફળાકો બોલ્યો ફાટ દઈને, આન ઓલો પંચરવાળો ઉભો થયો, આવીને બે દારૂડિયાને બબે ઝાપટ મારી, અમને સીડ મારો છો, ટાયર મારું ફાટ્યું ને મને શું કામ મારો છો, ઓલો પંચરવાળો કે તારો બાપ તારી સાયકલ જો અહીંયા પડી, આ તે મારી સાયકલ નું ટાયર ફાડ્યું છે. અમુક અમુક તો ભૂકા કાઢી નાખી એવા હોય. હમણાં મુંબઈમાં દારૂડિયો ગાતો, બોલો મુંબઈમાં, મુંબઈમાં દારૂડિયો ગાતો હતો, પાણી રે પાણી તેરા રંગ કેસા, કે બીજો દારૂડિયો કે બ્લુ હે પાણી પાણી પાણી, બ્લુ હે પાણી પાણી પાણી, તરત જવાબ આપી દીધો, બોલો ડાયરો ભાઈ, મુંબઈમાં ડાયરો ને બરાબર પ્રોગ્રામ રાખેલો, હાસ્ય દરબાર મુંબઈમાં, અને એસી હોલમાં પ્રોગ્રામ,
હું પ્રોગ્રામમાં ગયો ને પછી મેં અહીંયા ઓડિયન્સ જોયું ને તો ખબર પડી કે બધા યંગસ્ટર જ 22-25 વર્ષના જ, અને એ બધાને મારા દાંત કઢાવવાના. એટલે એમ આયોજક વડીલો હતા, એટલે એક આયોજક મારી પાસે મને કે નવસાદ ભાઈ તમે આમ કે કાઠિયાવાડી દુહાથી કાર્યક્રમની શરૂઆત કરો તો અમને કહે કે આમ જરાક મજા આવે છે કે, અને અત્યારની જનરેશન સુધી પણ આ કાઠિયાવાડી વાતો પહોંચે છે. એટલે મેં કાંઈ વાંધો નહીં, એક તો દુહો ઠપકારી, એટલે પછી મેં તો કાર્યક્રમ આમ શરૂ થયો અમારો, અને મેં તો દુહાથી શરૂઆત કરી. એ કોટે કોટે મોર ટહુકિયા ને વાદળ ચમકી વીજ, પણ મારા રુદાને રુદાને રાણો આંબરો, અરે જોને આવી આડી બીજ. એટલું તો મેં માંડ માંડ ગાયું. બોલો, હજે એટલું ગાયું ને ત્યાં એક જણો ચીઠી દઈ ગયો કે કુછ સમજાય એસા ગાઓ. મેં કીધું આને સમજાય હું ગાઉં, પણ આપણે તો પછી કાઠિયાવાડી, આપણે આપણી બુદ્ધિનો ઇસ્તેમાલ કર્યો, પછી બુદ્ધિનો પ્રયોગ ચાલુ કર્યો પછી મેં, અને પછી મેં શરૂઆત કરી. પણ ના ગજરે કી ધાર સેન ના મોતિયો કે હાર સેન ના કોઈ કિયા સિંગાર, ફિર ભી ઇતની સુંદર લગતી હો. ત્યાં તો છોકરા 10,000 ડટ્ટો ઘા કર્યો. મેં કીધું આલ્યો, પછી આ બીજો દુઓ ઠપ કર્યો. પણ મુનિ મુનિ બદનામ હુઈ ડાલિંગ તેરે લીએ, પણ ઝંડુ ઝંડુ બામ હુઈ, અરે ડાર્લિંગ તેરે લીએ. મન કે વન્સ મોર વન્સ મોર. મેં કીધું બીજું સંભળાવું, શાંતિ રાખ. પછી મેં ત્રીજો દુઓ સંભળ્યો. પણ મેરે રસ કે કમર અને તુને પહેલી પહેલી નજર, પણ નજર નજર સે જો મિલાઈ, અરે તો તો મજા ઈ આ ગયા. ત્યાં એક જણો આવ્યો, મને કે વાહ ક્યા બાત હે, હિન્દી સોંગ કો કે ગુજરાતી દોહે મેં ઘુસા દિયા. મેં કીધું કિધર ભી ઘુસા દેને કા, પણ નીકળી જાને કા યા યા કરીને. હલવાવા નહીં, હલવા હા મેં ઓલો આપણે હુકામ હલવા બોલ. હા અમે તો ગમીને નીકળી જાય. ગામડે મારો ભાઈ બન છે વિઠ્ઠલ વાંઢો, અને જો વાંઢાના ચાર પ્રકાર છો, કોઈ ન કીધે કહી દો, વાંઢાના પ્રકાર ચાર, સધર વાંઢો, અદેખો વાંઢો, વેવલો વાંઢો, ખોંચરો વાંઢો. સધર વાંઢો કોને કહેવાય ખબર છે? એ સ્વેચ્છાએ સ્વીકારી લે કે હવે આપણી સગાઈ નહીં થાય. પછી આવે અદેખો વાંઢો. અદેખો વાંઢો કોને કહેવાય? તમારે ત્યાં છોકરાના લગ્ન હોય અને રાતે તમારે ત્યાં દાંડિયારા ચાલતા હોય તો હો નંબરમાં ફોન કરીને કે આ બંધ કરાવો ને ઢબક ઢબક હુવા નથી દેતા, અને અદેખો કહેવાય. પછી ખોંચરો કોને કહેવાય ખબર છે? છોકરી જોવા જાય અને છોકરીએ ના પાડી હોય ને તો ગામમાં આવીને કે છોકરીની આંખો બરાબર નહોતી, છોકરીનું નાક બરાબર નહોતું. હવે તારે બે દાંત નથી, પાણી લે ને સાનુમુનો, લગઝરીની વાટે ઉભો રહે ને હાદી બસ એ ઉપડી જાય, પછી છકડામાં બે ઉપડે ઢક 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 ઢક, સાઈડ આપે નહીં સાઈડ કાપે નહીં. આમાં હું છકડામાં બેઠો ભાઈ. અને ચોથો પ્રકાર આવે વેવલો વાંઢો. વેવલો કોને કહેવાય ખબર છે? ભલામણ જ કરતો હોય બધાને, મારું ક્યાંક ગોઠવો ને મારું ક્યાંક ગોઠવો ને. એમ અમારા વેવલો છે વિઠ્ઠલ છે ને વેવલો, પાછો મૂળ તોતરો. મને કે અમારો ત્યાં ધોતવો ધોતવો તતલી તતલી ઓલા તોલા થાય જાય, અમારું ત્યાં ધોતવો ધોતવો. મેં કીધું ભલામણ ધોતવી પણ વાંધો શું છે એ તો કે. મને કે વાંધો કાંઈ નથી, કે આ બોલી એમાં જ વાંધો આવે છે કે, જ્યાં જઈને આપણે તોતલું બોલીએ ને તો તોતલી દેતા નથી કે. પણ મેં કીધું હવે જો આપણે એ અવતારે છે ને તોતલું નહીં બોલવાનું, તારે બોલવાનું જ નહીં. પણ મને કે તો બોલવું નહીં તો તોતલી નહીં, એટલે વાત તો તલવી પડે ને, આમને થોડું ધંધો તલાય આથી જિંદગીનો તવાલ થે. પણ મેં કીધું તારે છે ને હવે મારી હારે આવવાનું, આપણે નવસારી કન્યા જોવા જવાનું છે, અને તારે છે ને ત્યાં કોઈ પણ વાત નહીં કરવાની, તને કાંઈ પણ વાત કરવાનું મન થાય તો ગીતમાં વાત કરવાની, તો ગીતમાં તું બોલી ને એટલે ખબર નહીં પડે. તો મને કે વાંધો નહીં, તમે ત્યો એમ તલી તમે જ્યાં લઈ જાઓ ને આપણે જઈએ. અબ તુમાલે હવાલે વતન ચાતીઓ મને ત્યાં હાલો. અને અમે ગયા બરાબર નવસારી કન્યા જોવા. હવે કન્યા જોવા ગયા ને એટલે કન્યાએ વિઠ્ઠલને રકેબી આપી, અને રકેબીમાં ચા ભરી. હવે એક તો સ્ટીલની રકેબી, એ આખી રકેબી ચાની ભરી દીધી ને વિઠ્ઠલને લાગ્યું ગરમ, અન ગરમ લાગ્યું ને વિઠ્ઠલે શરૂઆત કરી, દલમ લા દે માન દલમ લા દે, લતે બી માતા માન દલમ લા દે. બીજી વાર ગાઉ, દલમ લા દે માન દલમ લા દે, લતે બી માતા માન દલમ લા દે. ત્યાં છોકરી હામ શરૂ કર્યું, આત્મા તે લતે બી ને એ માતે તી, ઓ મારા વિઠ્ઠલ તું ભૂત મારી પી.
ત્યાં એને મમ્મીએ ગાયું, મલાવીરા વિઠ્ઠલ તને લારી લઈ દઉં, એમાં વેચવાને થોડીક ખારી લઈ દઉં. ગોઠવાઈ ગયું, બોલો ગોઠવાઈ જવું ગમે ને હો ભાઈ. હા હમણાં હું પાવાગઢ ગયો, બોલો પાવાગઢ નો ડુંગરો ચડતો હતો ને પાવાગઢ નો, તો એક બેન અને બેન પાછા ગીત ગાતા હતા, પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી, પાવલી લઈને હું તો પાવાગઢ. મેં કીધું બેન પાવલી કેદું ની બંધ થઈ ગઈ. મને કે ભાઈ હું ઈ પાવલી ની વાત નથી કરતી, મારા મુનિયાન પપ્પાનું નામ પાવલી છે, એને લઈને પાવાગઢ ગઈ હતી. હા હમણાં આફ્રિકા ગયો ને તો એક એરપોર્ટમાં એક ડોશીમાં હતા, આપણે ગુજરાતી હતા, એ ડોશીમાં મારી પાસે મને કે કિસ્મી, ઘડીક વાર તો મને આમ છાતી દુખવા માંડ્યો, પછી એનો છોકરો મને કે એમ કે છે એક્સક્યુઝ મી, એમ મેં તો ઇંગ્લિશ બોલતા ન આવડતો, હું કામ ઇંગ્લિશના દીકરા થાવ કીધું, એક્સક્યુઝ મી ના દીકરા થાવ, એક્સક્યુઝ મી બોલાય, મને કે કિસ્મી. બોલો ભૂકા ઘટના કેવો અમુક અમુક છો. અને તમે જો એરપોર્ટમાં જાઓ ને એટલે અહીંયા એરપોર્ટનું વાતાવરણ બહુ સારું હોય, એરપોર્ટની અંદર વાતાવરણ સારું હોય, માણસો સારા હોય, બધાય નાહેલા હોય, અહીં તમે જેમ નાહી નાહ્યા ને એમ ન્યાય નાહેલા માણસો હોય, એરપોર્ટનું વાતાવરણ સારું હોય, સૂચના સારી થતી હોય, એવી સૂચના થતી હોય ને આપણને મજા આવી જાય, ઊંઘ આવી જાય ને એવી સૂચના થતી હોય, અહીંયા અહીંયા એલાઉન્સ સારું થતું હોય, એટેન્શન પ્લીઝ ફ્લાઇટ નંબર 004 મુંબઈ ટુ હોંગકોંગ રાઈટ નાવ, આવું મીઠું મીઠું બોલે ને આપણને નીંદર આવી જાય. બોલો એવું મીઠું બોલે. એનથી નીચે આવો ને એટલે રેલવે સ્ટેશન, રેલવે સ્ટેશન જે સૂચના થતી હોય એ સાંભળવા જઈએ. કૃપયા યાત્રી ધ્યાન દે, બોમ્બે સે ચલકર અહેમદાબાદ કી ઓર જાને વાલી સૌરાષ્ટ્ર મેલ અપના નિર્ધારિત સમય આને કે 8:30 કો પ્લેટફોર્મ નંબર 2 પર આને કી સંભાવના હૈ. યાત્રીગણ કૃપયા ધ્યાન દે, મુંબઈ સે ચલકર પુણે કી ઓર જાને વાલી મેમો 3 કી જગા પર 8 પર આયેગી, કૃપયા ધ્યાન દે, સ્વચ્છતા રખે, ધન્યવાદ. આવું મીઠું મીઠું બોલે. એનથી નીચે આવો ને એટલે બસ સ્ટેન્ડ, ક્યારેક તમે બસ સ્ટેન્ડ આટો મારજો, બસ સ્ટેન્ડની અંદર જો બસ સ્ટેન્ડ ના આવે, અત્યારે બસ સ્ટેન્ડ હારા બની ગયા છે, અમદાવાદ વડોદરા સુરત બસ સ્ટેન્ડ હારા બન્યા, પણ અંદર જે માળખું છે ને એનું ઈચ એ ન્યા સૂચના થતી નહીં. જોવા જઈએ, એક તો આમ બેઠા હોય, આમ આમ હાથમાં બીડી હળગતી હોય, આમ શિવાજી છે ને, શિવાજી લડી લડીને મરી ગયા ને, આપણે પી પીને મરી જવાના. એક જણાને મેં કીધું હવે તો આ બીડી આમ જો ઠેઠ આમ જો ક્યાં ગયા, હવે તો બીડી ઠૂઠું થઈ ગયું, ફેંકી દે, મન કે શિવાજીએ ઘોડા ટપાડ્યા ને આપણે દોરા ટપાડવા, એ આમ બીડી પીતો હોય એમ. અને પછી શરૂઆત કર્યો, સુરત બગડારા, સુરત બગડારા, વાયા તારાપુર, વાયા તારાપુર, 8 ઉપર આવશે તો ઉપર છે, મંગુબેન સાફ સફાઈ વાળા જ્યાં હોય ત્યાંથી કંટ્રોલ રૂમ નો સંપર્ક કરે, આસમભાઈ ડ્રાઈવર જ્યાં હોય ત્યાંથી પોતાની બસ પાસે આવે, કોક લાઈન જાય છે. આવી જાહેરાત થતી, બોલો એમાં અમારા અમરેલી બાજુ આવજો, શુદ્ધ અમારું અમરેલી, અમરેલીમાં એકદમ તમે આવો ને એકદમ તળપદી ભાષામાં જાહેરાત થતી હોય, અને ત્યાં જાહેરાત કેવી થાય ખબર છે, અમરેલી ધારી વાયા ધંધુકા ધોળા, અમરેલી ધારી વાયા ધંધુકા ધોળા, ઉપડવાની અણી ઉપર છે, અણી કે અણી ઉપરવાની અણી ઉપર છે. હા બધે મજા આવે, તમે જ્યાં તમારી દ્રષ્ટિ હોય ત્યાંથી હાસ્ય મળે. બોલો હમણાં વિઠ્ઠલ ને છે ને સોસાયટી વાળા માર્યો, હું તો બધા સોસાયટી વાળા પાસે ગયો, ભલામણા વિઠ્ઠલ ને હું કામ માર્યો, અરે મન કે આખી સોસાયટી ને યોગ શીખવાડતો હતો, મને મેં તું ભલે શીખવાડે એમાં મરાય થોડો, મન કે એ રામદેવ બાબા ના યોગ શીખે એવો, મેં કીધું બહુ સારી વાત છે, યોગ શીખે એવો બધાને શીખવાડતો તો સારી વાત છે, એમાં માર્યો હું કામ, મન કે રામદેવ બાબા ને યોગ ની આરો હારી કે રામદેવ બાબા આંખ આમ આમ કરે ને એ શીખે એવો હતો, પાછો કે ભાઈ હમ જઈને આમ આમ કરતો હતો ધબધબાવી નાખ્યો. હમણાં મેડિકલ વાળો છે ને, મેડિકલ વાળો ડિસ્કો કરતો, મેં તો ડિસ્કો કાં કર, મને કે યોગ દિવસ હતો ને બધાય મારા બામ વેચાઈ ગયા. હમણાં કૂતરો આમ ગલોટિયા મારતો, કૂતરો મેદા કૂતરો કાં ગલોટિયા મારે, મને કે પતંજલિ ની બિસ્કિટ ખાઈ ગયો છે. એટલે યોગ ફાવે તો કરવા, યોગ કરો, નિરોગી રહો. પણ સાહેબ છેલ્લે એટલું કેશ, યોગ થી મોટામાં મોટું કોઈ વસ્તુ હોય ને તો એ હાસ્ય છે, એટલે હસતા રહેવું. ચિરાગો કો આંખો મેં મહેફૂઝ રખના, બડે દૂર તક અંધેરા હી અંધેરા હૈ, મુસાફિર હો તુમ ભી મુસાફિર હૈ હમ ભી, કહીં ના કહીં મોડ પર ફિર મુલાકાત હોગી,
શ્રીદત્ત વ્યાસ અને ગુજ્જુ કોમેડી બાઇટ્સ આ ચેનલ ઉપર આપ સૌએ મને શાંતિ જાળવી માણ્યા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ જરૂર કરજો અને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરી અને અમે આપના માટે આનાથી વિશેષ વિડીયો લઈ અને આપને હસાવવાનો પ્રયત્ન કરતા રહીશું. આપ સૌએ મને શાંતિ જાળવી માણ્યા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આભાર.